सवार नो समय अने सांज नो समय सवरे 4 થી 8 નો સમય અને સાંજે 6 થી 8 નો સમય કેનો 6 થી 8 નો સમય સવારે 4 થી 8 અને સાંજે 6 થી 8 આ બે સમય એવા છે કે તમારા શરીરમાંથી ઓટોમેટિક બે નાકમાંથી શ્વાસ આવે હું આવે બે નાકમાંથી શ્વાસ આવે તમે બધા ભાગ્યશાળી છો કે તમે બધા ગામડામાં જીવો છો એનાથી ફાયદો શું થાય કે તમારી નાડી શુદ્ધ હોય શું હોય શુદ્ધ હોય શહેરના બધા બાળકોની એની નાડી અશુદ્ધ હોય શું કામ કારણ કે એ બધા જેવા શાળાની બહાર નીકળે એવા ખટારા હાલતો હોય ટ્રક હાલતો હોય બસ હાલતી હોય રિક્ષા હાલતી હોય અને એ બધા શું ઉડાડે ધૂળ ઉડાડે ધૂળ બધી ક્યાં જાય નાકમાં જાય નાકમાં જે ધૂળ જાય એ શું કરે તમારી નાડીની ઉપર ચોંટી જાય નાડીની ઉપર ચોંટી જાય ને એટલે તમારી એકાગ્રતા ભાંગી જાય એટલે તમે બધા ગામડામાં છો આ ચોખ્ખી હવા છે તો તમે ઝાડવાય ચોખ્ખા જોઈ શકો છો પક્ષી જો ખિસપલી બધું ચોખ્ખું જોઈ શકો ગાડી પડી એ ચોખ્ખી જોઈ શકો થાંભલા ચોખ્ખા જોઈ શકો એનો મતલબ છે કે અહીંયા વાતાવરણ એકદમ ચોખ્ખું છે એટલે તમારી નાડી શુદ્ધિ ઘડીકમાં થઈ શકે એટલે સ્વામી વિવેકાનંદનું કીધું કે જે છોકરા છોકરીઓ આવા પવિત્ર વાતાવરણમાં માં રહેતા હોય ને એ અતિશય બુદ્ધિશાળી બની શકે એટલે તમારી પાસે બધી બધી વસ્તુ આપેલી છે તમે બધા ભલે ગરીબ રહ્યા પણ તમે તમારી બુદ્ધિનો વિકાસ કરી શકો છો એટલે આપણે બે વસ્તુ શીખ્યા હું શીખ્યા પહેલી વસ્તુ આત્મશ્રદ્ધા હું શીખ્યા ભૂલી ગયા શું પહેલી વસ્તુ આપણે શું શીખ્યા પહેલી વસ્તુ આપણે શું શીખ્યા બીજી વસ્તુ બોલો બીજી વસ્તુ એકાગ્રતા બોલો હવે આપણે ત્રીજી વસ્તુ શીખશું ત્રીજી વસ્તુ આદર્શ શું છે તમને બધાને એમ થાય કે આ આદર્શ એટલે હું ઊંડાણો તો આદર્શ એટલે હું તમે બધા રિક્ષામાં બેઠેલા છો કોઈ દિવસ રિક્ષા બસમાં બેઠેલા છો સાયકલમાં બેઠેલા છો ઢાળ આવે ત્યારે શું થાય બોલો ઢાળ આવે ત્યારે શું થાય બોલો રિક્ષા બસ માં બેઠા હોય ઢાળ આવે ત્યારે કોઈ ફૂઈ જોય ત્યારે શું થાય પડી જાય ને હુકમ પડી જાય જે જાગતા હોય બરાબર એ શું કરે એમ જે હુતા હોય શું કરે ઢાળ આવે ત્યારે જે જાગતા હોય એ શું કરે આ પકડી લે ને પણ જે હુતા હોય એને તો પકડેલું હોય તો આમ ધોકો આવતો એટલે આમ પડી જાય ને હાકે ના જે છોકરો કે છોકરી ની ઉપર દાવ આવ્યો હોય કે આઉટ કરવાની કોશિશ કરતો હોય ઝડપથી દોડતો તો હોય પણ ઓલો તીરી નાખે બરાબર માટલી તો તમારે આમ ગોળ ફરો ફટાફટ તો શું કરવું પડે થાંભલા ને પકડવો પડે થાંભલો નો રાખેલો હોય તો તમે ઝડપથી ગોળ ફરી શકો બે બાજુ થાંભલા રાખેલો હોય જોજો લાકડાના હા કે ના ફેર પદડી પડતા હોય ત્યારે શું કરો તમે કોકનો હાથ પકડી રાખો ને સામે કે તમે એકલા એકલા ફેર પદડી કરો મેં તો એવું કદી જોયું નથી ફેર પદડી ફરતા ત્યારે સામે વાળાને પકડી રાખો ને હાથ હાથ ભેગી દે તો શું થાય પડી જાવ ને એની જેમ જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલી આવે આપણે જો 5-10 મિનિટ રિક્ષામાં બેઠા હોય બસમાં બેઠા હોય અડધી કલાક રિક્ષામાં બેઠા હોય બસમાં બેઠા હોય તો એમાં આપણે ઢાળ આવે ને પકડી ન રાખ્યું હોય લોખંડનો પાઇપ કે હર્યો તો આપણે પડી જઈએ તો જીવનમાં ભયંકર મુશ્કેલી આવે જીવનમાં એવી મુશ્કેલી આવે કે જે આપણે કોઈ દિવસ વિચારી પણ ન હોય તમને ખબર નથી કે ભવિષ્યમાં શું થવાનું છે બરાબર હા કે ના આજે હું અહીંયા કાર્યક્રમ કરવા આવ્યો તો રસ્તો ખરાબ હતો એ મને કઈ ખબર હતી નહીં એટલે ગમે ત્યારે ગમે એ વસ્તુ બની શકે છે તમારે બધે બધી જગ્યાએ તૈયાર રહેવાનું છે હું રહેવાનું છે તૈયાર પણ આ તમને તૈયાર કોણ કરી શકે આપણે શાળાએ આવતા ત્યારે મમ્મી વેલા જાગી જાય રોટલી બનાવી દે ચા નાસ્તો બનાવી દે તમને શાળાએ મેકલે પણ તમારા મમ્મી તો તમને ખાલી એટલું જ કરી શકે પણ જીવનની યુદ્ધમાં જીવનની લડાઈમાં લડાઈ એટલે તલવાર વાળી લડાઈ નહીં સમજાણો પણ આ જીવન જીવવું ઈ જ એક લડાઈ છે બહુ મોટી ઈ તૈયારી એની માટે તમને કોણ તૈયાર કરી શકે હા કોઈ મહાપુરુષ તૈયાર કરી શકે જો તમે જીવનમાં આદર્શ નક્કી કરેલો તો તમને તૈયાર કરી શકે કોઈ મારા જીવનમાં મને સ્વામી વિવેકાનંદ બહુ મદદ કરી એટલે મેં સ્વામી વિવેકાનંદ હું કર્યું પકડી રાખ્યા હું કર્યું પકડી રાખ્યા કે મારો આદર્શ છે સ્વામી વિવેકાનંદ એની જેમ તમારે કઈ પકડવું પડશે નક્કી કરવું પડશે કે મારે કોને પકડવા છે સમજાણું હા કે ના સ્વામી વિવેકાનંદ કહે છે કે બે છોકરા છોકરીઓ છે એક છોકરાએ જીવનમાં આદર્શ નક્કી કરેલો છે અને એક છોકરાએ આદર્શ નક્કી નથી કરેલો એને કઈ નક્કી નથી કર્યું કે મારો આદર્શ કોણ છે તો સ્વામી વિવેકાનંદ કહે છે કે જેને જીવનમાં આદર્શ નક્કી નથી કર્યો ને એ કરોડો ભૂલ કરશે પણ જેને જીવનમાં નક્કી કરેલું છે કે મારો આદર્શ આ છે 10,000 જ ભૂલ કરશે હુકમ કે
કારણ કે એને ખબર છે કે ક્યાં જવાનું છે ઉંદરનો હા કે ના તમે બધા દરરોજ સવારે શાળાએ આવો છો બરાબર ને એક દિવસ તમે શાળાએ આવો શાળાનો બિલ્ડિંગ ગુમ થઈ જાય તો અદ્રશ્ય થઈ જાય તો તમને વિચારવા પડી જાય કે હવે ક્યાં જવાનું હા કે ના એટલે જેમ આદર્શ એટલે શું છે રસ્તો છે તમારે ક્યાં જવાનું છે તમને દેખાડ છે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે હા કે ના એટલે જીવનમાં આદર્શ હોવો ખૂબ જરૂરી અને ખૂબ જરૂરી છે એટલા માટે તમારે જીવનમાં આદર્શ નક્કી કરવાનો છે બરાબર ને પહેલી વસ્તુ આપણે શું શીખ્યા આત્મશ્રદ્ધા શું શીખ્યા આત્મશ્રદ્ધા બીજી વસ્તુ આપણે શું શીખ્યા એકાગ્રતા બીજી વસ્તુ આદર્શ ઓ ચોથી વસ્તુ આવી ચોથી વસ્તુ શું છે નિર્ભયતા શું છે નિર્ભયતા નિડરતા બરાબર એનું બીજું નામ છે નિડરતા કોઈનો કોઈ છોકરાનું નામ અભય છે અભય કોઈ નથી નામ અભય અભય એટલે હું કે જે ડરતો જ નથી જીવનમાં જે કોઈ દિવસ ડરે નહીં એનું નામ અભય કહેવાય હું અભય નિર્ભય નિડર સમજાણો આપણે એવા બનવાનું છે ડરપોક નહીં કોક આપણને કહી દે રાતનો સમય કોક કહી દે કે ભૂત છે તો આપણે ડરવા માંડીએ સમજાણો એવું નથી બનવાનું તમારે સમજો કોક કહી દે કે અમે ભૂત છે તો તમારે એમ કહેવાનું કે હું એને ગળે મળીશ મારે એને મળવું છે લો ક્યાં છે ભૂત મને દેખાડો સમજાણો આપણે એવા બનવાનું છે કેવા બનવાનું છે ભૂત ને ગળે લગાડી શકીએ એવા બનવાનું છે સમજાણો હા કે ના ભૂત પણ આપણને જો ભાગી જાય એવું શક્તિ ભેગી કરવાની છે સમજાણો હા કે ના સ્વામી યોગાનંદ નાના હતા ત્યારે એનું નામ નરેન્દ્ર એને હિંચકા ખાવાની બહુ હિંચકા ખાવાની રમત બહુ ગમતી હું એના ભાઈ બંધ હતા ને એના ઘરે હિંચકા ખાતા શું કરતા હિંચકા ખાતા ઊંધા માટે એક દાદા આવ્યા દાદાએ કીધું કે હે નરેન્દ્ર હેઠો ઉતરી જા તો નરેન્દ્ર તો હેઠા ઉતર્યા નરેન્દ્ર પૂછ્યું કે કેમ દાદા ઝાડો ઉપર નહીં ચડવાનું તો એ દાદા એમ કીધું કે આ ઝાડો ઉપર હું રહી છે ભૂત રહી છે બ્રહ્મ રાક્ષસ રહી છે એ તારી ડોક મળી નાખશે તો નરેન્દ્ર જીવનમાં કોઈ દિવસ ભૂત વિશે સાંભળેલું નહીં નરેન્દ્ર ને મજા આવી બ્રહ્મ રાક્ષસ એટલે એ ઓળી કોણ મારે એને મળવું છે એ ક્યાં રહી છે કેવા કપડા પહેરે છે હું ખાય છે મને યાર મળાવો મળાવો તો ઓલા દાદા નરેન્દ્ર ને ડરાવવા આવ્યા હતા દાદા પોતે ડરી ગયા ભાગી ગયા સમજણો અને જેવા એ દાદા ગયા તો નરેન્દ્ર પાછો ઝાડો ઉપર ચડી ગયો અને નરેન્દ્ર પાછા હિંચકા ખાવા માંડ્યા એટલે એના બધા ભાઈ બંધો કેવા માંડ્યા હવે નરેન્દ્ર હેઠો ઉતરી ગયા ઝાડો ઉપર તો ભૂત રહે છે એટલે સ્વામી વિવેકાનંદ શું કીધું નરેન્દ્ર કે ઝાડો ઉપર ભૂત ભૂત રહેતો નથી હું આ ઝાડો ઉપર કેટલા બધા વર્ષોથી હિંચકા ખાઉં છું મેં આજ સુધી કોઈને અહીંયા જોયું નથી આની ઉપરથી સ્વામી વિવેકાનંદ શું કહે છે કે તમને કોક કે એટલે માની નહીં લેવાનું ચકાસવાનું હું કરવાનું ચકાસવાનું પરીક્ષા કરવાની કે સાચું બોલે છે કે ખોટું તમારા માં બાપ ભાઈ બહેન વાલી શિક્ષક માતા પિતા મિત્ર બહેનપણી વરર કોક કે એટલે માની નહીં લેવાનું ચકાસવાનું તમારી વિજ્ઞાનની ચોપડીમાં લખેલું હોય કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એટલે માની નહીં લેવાનું વિજ્ઞાનની પ્રયોગશાળામાં જવાનું રકાબીનો ટુકડો લેવાનો હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું દિવાસળી લેવાની એમાં ભડકો કરવાનો બરાબર આગ લગાડવાની પીળા કલરનો ભડકો થાય છે લાલ કલરનો ભડકો થાય છે જોવાનું તમે તમારી આંખથી આ બધી વસ્તુ જોશો તો જ તમને જ્ઞાન આવશે બરાબર ઇતિહાસની ચોપડીમાં લખેલું હોય બરાબર ભૂગોળની ચોપડીમાં લખેલું હોય કે ભારત ભારત નામનો એક દેશ છે આમાં ગુજરાત નામનો એક રાજ્ય છે એવા ભાવનગર નામનો એક જિલ્લો છે એટલે માની નહીં લેવાનું બરાબર ભાવનગર જવાનું ને તમારી આંખે જોવાનું કે હાથે ભાવનગર લખેલું છે ને એમાં સત્યેશ્વર નામનું મંદિર આવેલું છે એનો ફોટો આપેલો હોય તમારી ચોપડી તો માની નહીં લેવાનું સ્વામી કહ્યું કે ત્યાં જવાનું અને તમારી આંખે જોવાનું ત્યારે જ તમને જ્ઞાન આવશે શું આવશે તમે આખી જિંદગી ચોપડી વાંચ્યા કરશો તો તમને જ્ઞાન આવશે નહીં તમારે તમારી આંખેથી એ વસ્તુ જોવાની ત્યારે જ તમને જ્ઞાન આવશે આ ચોથી વસ્તુ છે એની પછી પાંચમી વસ્તુ પછી કાર્યક્રમ પૂરો થઈ જાય બરાબર મને ખબર છે 40 મિનિટ જ વિદ્યાર્થીઓની કેપેસિટી હોય બરાબર અને તમારે આરતી બહુ લાંબી આવી બરાબર એટલે તમે થાકી ગયા છો પણ ચિંતા ન કરો આની પછી એક જ વસ્તુ પછી તમને આનંદ આવે એવી વસ્તુ આપણે કરશું બરાબર બે બે મિનિટ એટલે સ્વામી કહેવાનું કીધું કે કોઈ વસ્તુ ક્યાંક તમે વાંચી હોય બરાબર કે તમારી બહેનપણી કે ભાઈબંધે કીધું એટલે માની નહીં લેવાનું એ ચકાસવાનું તમે ચકાસો તો જ તમને જ્ઞાન આવે સ્વામી કહેવાનું શું કે છે તમે બધા નાના હતા ત્યારે કેટલી બધી વસ્તુ ભણ્યા તમે થોડાક મોટા છે પછી ઘણી બધી વસ્તુ ભણ્યા અત્યારે તમે આઠમા ધોરણમાં આવ્યો તો આઠમા છઠ્ઠા ધોરણમાં હું ભણ્યા તમે બધું ભૂલી જાઓ હું કામ કારણ કે આપણે જીવનમાં કોઈ દિવસ વસ્તુની પરીક્ષા કરી નથી તમને કોઈ કામ કે એટલે માની નહીં લેવાનું એનું ચકાસણી કરવાની તમારે કોમ્પ્યુટરની ચોપડીમાં એવું લખેલું હોય કે કંટ્રોલ પ્લસ એ એટલે બધી બધી વસ્તુ સિલેક્ટ થાય એટલે માની નહીં લેવાનું તમારા શિક્ષક જ્યારે તમને કોમ્પ્યુટર લેબમાં લઈ જાય ત્યારે જવાનું શિક્ષક કે આમ કોમ્પ્યુટર ચાલુ કરવાનું પછી કંટ્રોલ બે દબાવવાનું એનાથી બધી વસ્તુ સિલેક્ટ થાય છે એ જોવાની તમારે તમારી આંખથી જોશો ત્યારે તમને જ્ઞાન આવશે સમજાણું
એટલે સ્વામી વિવેકાનંદ કીધું કે ચકાસવાનું અને સ્વામી વિવેકાનંદ કહે છે નિર્ભય બનવાનું શું બનવાનું નિર્ભય આપણી અંદર કેવી શક્તિ છે સિંહ જેવી કેવી શક્તિ છે સિંહ જેવી સ્વામી વિવેકાનંદ કહે છે આજથી 125 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદ શીખાવે જાય ને 126 વર્ષ પહેલા ત્યારે સ્વામી વિવેકાનંદ કીધું કે અરે ઓ સિંહો ઉભા થાવ અને અમે ઘેટા છીએ એવા ભ્રમને ખંચી નાખો શાંતિ શાંતિ ઓ થોડી વાર પછી આપણો પછી બધા ઈ ગળા પાછો સમજણો ઘડી થોડી વાર પછી મીઠાઈ ખાશો તમે જ્યાં પાણી પર પીવા જશો ઘોડા ઉપર બેસો ઘડી પર શાંતિ રાખો એટલે બસ તો એટલે છોકરા ઓલું કીધું બીજો કઈ હાવ નાના હોય ને તો તમારે જવું જ છે ત્રણ ચાર ખાલી આ હાવ નાના છે ને કે ચાલ હા રેવા દો જીની બધાય પછી હાલ ઓકે શરૂ કરો પાંચ મિનિટ છે હા ના ના કઈ વાંધો એને કોઈ વાંધો નહીં તો પાંચ મિનિટ બરાબર પછી આપણે તમે કહેશો તો આપણે જે કાંઈ કરવું હોય છે એ કરશું બરાબર તો સ્વામી અગ્રણ શું કહે છે સ્વામી અગ્રણ 126 વર્ષ પહેલા અમેરિકામાં બોલ્યા 7000 માણસો બેઠા હતા કેટલા 7000 માણસો તમે તો ખાલી 57 જણા છો તો 57 ની 64 જ છો ખાલી 37 જણા 27 ભાઈઓ તો 64 જણા તો તમે અવાજ કર્યો તો ત્યાં 7000 માણસો બેઠા હતા એક પણ અવાજ નહીં તો સ્વામી વિવેકાનંદ બોલ્યા કે અરે ઓ સિંહો ઉભા થાવ અને મેં ઘેટા છે ભ્રમને ખંકીને નાખો તો 7000 માણસો બેઠા હતા ને એમાંથી એક બેન ઉભા થયા એને કીધું સ્વામી વિવેકાનંદ ને તમને એવું નથી લાગતું સ્વામીજી કે તમે તમને મૂર્ખ બનાવો છો ભ્રમમાં નાખો છો સ્વામીજી એવું કીધું આ બધા તો પહેલેથી જ બ્રહ્મા જીવે છે કેમા જીવે છે બ્રહ્મા જીવે છે આ બધાને હું બ્રહ્મમાંથી કાઢવાની કોશિશ કરું છું તો સ્વામીજી એક વાર્તા કીધી સાંભળી છે સ્વામીજી એક વાર્તા કીધી સ્વામીજી એમ કીધું એકવાર એક સિંહ હતી કોણ હતી સિંહ એ શિકાર કરવા જતી હતી શિકાર કરવા જતી હતી ત્યારે એના પેટમાં સિંહનું બચ્ચું હતું જેવો એ ઠેકડો મારવા ગઈ ને એક પહાડ થી બીજા પહાડ ઉપર તો એના પેટમાં સિંહનું બચ્ચું હતું બહાર આવી ગયું અને સિંહનો જે બચ્ચું મરી ગયું આ બધું ઘેટાનો ટોળો હતો તો એ ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું ભેગું થઈ ગયું ઘેટા શું કરે ઘેટા શું કરે ઘાસ ખાય ને અને ઘેટા શું કરે બે બે કરે બે બે એમ કરે ને તો આ બધું સિંહનું બચ્ચું હતો ને એ તે ઘાસ ખાવા માંડ્યો અને એ બે બે કરવા માંડ્યો કેટલા બધા વર્ષો પછી 8-10 વર્ષ પછી જયારે સિંહ મોટો થઈ ગયો ને ત્યારે એક બીજો સિંહ શિકાર કરવા આવ્યો એ વિચારો પડી ગયો લે સિંહ છે અને ઘાસ ખાય છે અને પાછો બે બે કરે છે એને કીધું આયા વાયો નથી કહો તું સી છો બોલો કે બે બે એને કઈ આવડે નઈ કારણ કે એ તો ઘેટા ની અરે જીવેલો એટલે એ ઘેટા જેવો થઈ ગયો તો એને બોલો સી વિતર ભાઈ લે આનો કોસો આ સી છે આના તો વિશ્વાસ નતો હતો એક હાલ તું મારી હાલ એને તળાવ માં લીધો એને કીધું જો મારું મોઢું અને તારું મોઢું બેનું મોઢું હરખું છે બોલો સી વિતર ફૂટી ગયો એને જીંગમાં પછી વિચાર નતો કે સી છે એ તો વિતર ફૂટી ગયો એટલે વાત તો આની હતી છે આનું મોઢું મારું મોઢું હરખું છે એટલે એને એમ કહ્યું કે હું સિંહ છું બોલો એને પહેલી વાર ખબર પડી એની જેમ તમને બધાને એટલે સ્વામી પણ શું કહે છે કે અરે ઓ સિંહો ઉભા થાવ અને મેં ઘેટા સિંહો બ્રહ્મને ખંખેરી નાખો એટલે તમને બધાને પણ સ્વામી પણ કહે છે કે તમે બધા કેવા છો સિંહ જેવા કેવા છો સિંહ જેવા બરાબર ને આપણે જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં અને પછી તો એ સિંહને કીધું હાલ તું ત્રાડ પાડ સિંહ હું કરે ત્રાડ પાડે ને ત્રાડ પાડે તો બધા અંદર વયા જાય ઘરની અંદર બધા ડરી જાય એની જેમ તમે બધા કેવા છો ભારત દેશના ભવાનીપુરા ગામ માં જન્મ આપ્યો તમારો ધન્ય આભાર છે હું તમારું નામ લઉં છું દરરોજ બરાબર તમારી મારી ઉપર કૃપા છે અત્યારે નવરાત્રી છે નવજી હારી કૃપા કરો નવજી હું તમને યાદ કરો તો તમારી કૃપા મારી ઉપર થાય અને આપણે કેવા બનવાનું છે સિંહ જેવું સમજણું ને મજબૂત બનવાનું છે પોદળા જેવું નહીં સમજણું ને એટલા માટે આ વસ્તુ સ્વામી પ્રાણે કીધી અને તમારા બધાને પણ જીવનમાં આવશે અને પાંચમી વસ્તુ છેલ્લી વસ્તુ પાંચમી વસ્તુ આમ તો એ વસ્તુ તમારા માટે લાગુ નથી પડતી છતાંય તે હું કહું છું કારણ કે જો તમે ધીરે ધીરે મોટા થશો તમારે વધારે ભણવાનું છે તમે શહેરમાં જશો તો શહેરમાં ગંદકી વધારે છે સમજણો અહીંયા તો બધું ચોખ્ખાય જ છે અહીંયા તો બધું સારું જ છે પણ શહેરમાં ગંદકી વધારે છે તો એનાથી ડરી નહીં જવાનું પાંચમી વસ્તુ શું છે ચારિત્ર શું છે ચારિત્ર પહેલી વસ્તુ આપણે શું શીખ્યા
બોલો પહેલી વસ્તુ આત્મશ્રદ્ધા બીજી વસ્તુ એકાગ્રતા ત્રીજી વસ્તુ આદર્શ ચોથી વસ્તુ નિર્ભયતા અને પાંચમી ચારિત્ર શું છે ચારિત્ર સ્વામી અમને શું કહે છે કે એક છોકરો કે એક છોકરી છે એ બહુ મોટા ફાકા મારે છે તો આમ તને કે તેમ કરી નાખે જુના બીજા દિવસે એને તમે મળો ને શાળા આવ્યો ત્યારે એને પૂછે ને તું તો આમ કહેતો ને તું તો આમ કહેતી છે ને चारित्रवान बनवा ચારિત્રવાન જેનું ચરિત્ર સારું હોય ને એ જીવનમાં કોઈ દિવસ ગાળું બોલે ને ખોટું બોલે ને પાપ ન કરે સામે કોણ કહે છે પાપ કોણ કરે ખોટું કોણ બોલે જે નબળા છે જેનું દિમાગ કોતરા જેવું છે સિંહ જેવું જેનું દિમાગ હોય શક્તિશાળી હોય જેનું દિમાગ એ જીવનમાં કોઈ દિવસ પાપ ન કરે કોઈ દિવસ ગાળું બોલે ને એટલે આપણે કેવું બનવાનું છે ચારિત્રવાન સામે કોણ કહે છે કે જેનું ચરિત્ર ખરાબ હોય ને કોઈ પણ છોકરી હોય હારા મારી તમારી બાજુમાં કરોડપતિ માણસ ઉભો હોય ને તો તમારે ડરવાનું નહીં જો એની પાસે ચરિત્ર ન હોય તે નકામો છે છોડી દો એને સ્વામી કહું કે છે એ બધું ઝેર છે એને છોડી દો તમારી બાજુમાં એક ગરીબ માણસ ઉભો છે એના ભરા કપડા ફાટલા હોય બરાબર કપડા એને ભલા હોય સામાન્ય પહેરો પણ એનું ચરિત્ર મહાન હોય ને જેના પગમાં પડી જાઓ આપણે ચરિત્રવાન બનવાનું છે શું બનવાનું છે ચરિત્રવાન સ્વામી કહું કે તો કે આ દેશ એટલા બધા વર્ષોથી ગુલામ કેમ રહ્યો કારણ કે આ દેશે પોતાનું ચરિત્ર ગુમાવી દીધું આ દેશમાં બધા પોતાને વેચાઈ ગયા બધા માણસો અંગ્રેજો આમો વેચાઈ ગયા મુગલો આમો વેચાઈ ગયા અંદરનો એટલા માટે સ્વામી કહ્યું કીધું કે આપણે ચરિત્રવાન બનવાનું છે તમને જે હાથું લાગતો એ કરવાનું છે કોઈ કરોડો રૂપિયા આપે તોય તમારે વેચાઈ જવાનું નથી એટલે તમારે ચરિત્રવાન બનવાનું છે શું બનવાનું છે ચરિત્રવાન બનવાનું ચરિત્ર અતિ શ્રેષ્ઠ હોતી તમને તમારા જીવનમાં કોઈ સેવા ભાઈબંધ કે બહેનપણી બનવાના જ નથી કે જે નબળા હોય જે તમને એમ કે તું કઈ કરી નહીં શકીશ એની જગ્યાએ સ્વામી કહ્યું કીધું તમારે કેવા ભાઈબંધ બનાવવાના શાળામાં તમને જે એમ જ કે તું કરી શકીશ તમારે ગણિતમાં ઓછા માર્ક આવવાના તો તમને એમ કે તું સારો સારો વિદ્યાર્થી બની શકીશ તું ગણિતના બધા દાખલા કરી શકીશ એની જગ્યાએ તમને દાખલા કરાવે પણ કરી સમજાણું હા કે ના અને કેવા ભાઈબંધ બનાવવાના જે ચારિત્રવાનો એવા સમજાણું જે બધું તમને શીખવાડે જે તમને બધી જગ્યાએ મદદ કરે તમે કાંઈ બેઠા પડો તો તમને પોતાના ખભા ઉપર લઈને આગળ લઈ જાય એવા મિત્ર બનાવવાના એવી બહેનપણી બનાવવાની છે નબળા ભાઈબંધ બહેનપણી નથી બનાવવાના નકર તો તમારું ચરિત્ર ખરાબ થઈ જાય અંજણો આ તો કઈ વાંધો નથી આ તો મને બધા પવિત્ર જ લાગે છે ભગવાનના સંતાનો સ્વામી એમ કહે છે અમે દિવ્ય છીએ નિત્ય છીએ ધન્ય છીએ શ્રેષ્ઠ છીએ અમૃતસ્ય પુત્ર આપણે બધા ભગવાનના સંતાનો છીએ બરાબર તો અહીંયા આપણો કાર્યક્રમ આજનો પૂરો થાય છે તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે તમને ખાલી એક નાની અમથી બે વાર્તા કહીશ બે વાર્તા એટલા માટે કે અહીંથી તમને બધાને એક સ્વામીજીનો ફોટો આપવામાં આવશે હું આપવામાં આવશે સ્વામી વિવેકાનંદને ફોટો તમને બધાને આપવામાં આવશે અને સ્વામી વિવેકાનંદને પુસ્તક પણ આપવામાં આવશે તમને બધાને બરાબર આજે સ્વામી વિવેકાનંદનો ફોટો છે એ તમને બધાને આપવામાં આવશે આ ફોટો ઉપર આપવામાં આવશે એની હું તમને એક વાર્તા કહું બરાબર અને એની પછી એક છેલ્લી વાર્તા બરાબર એટલે બે આવ કાર્યક્રમ પૂરો થાય આ ફોટો તમને બધાને આપવામાં આવે છે કોણ ફોટો છે છોકરા પણ એ સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાં આવતા ક્યાં આવતા સ્વામી વિવેકાનંદ કેન્દ્રમાં આવતા તો સુરમ્યભાઈ શું કીધું સુરમ્યભાઈ કીધું કે જીતુને બેઠો જો હાંજે જીતુ આવ્યો જીતુને પૂછ્યું કે તારી પાસે સ્વામી વિવેકાનંદનો એક ફોટો છે તો જીતુએ કીધું ના મારી પાસે એક સ્વામી વિવેકાનંદનો ફોટો નથી તો સુરમ્યભાઈ અને એક સ્વામીજીનો ફોટો આપ્યો અને કીધું કે જો જીતુ તું જે જગ્યાએ ઘરે ભણવા બેસતો ને ત્યાં સ્વામીજીનો ફોટો લગાડવાનો શું કરવાનો સ્વામી વિવેકાનંદ નો ફોટો લગાડવાનો અને જયારે ભણવા બેસી ત્યારે સ્વામીજી શું કહેવાનું હે સ્વામીજી મને શક્તિશાળી વિદ્યાર્થી બનાવો શું બનાવો શક્તિશાળી વિદ્યાર્થી બનાવો મને તેજસ્વી વિદ્યાર્થી બનાવો મને ઓજસ્વી વિદ્યાર્થી બનાવો આટલું કહેવાનું ને ભણવા ભણવાનું શું કહેવાનું સ્વામીજી ને હે સ્વામીજી મને શક્તિશાળી વિદ્યાર્થી
બનાવો મને તેજસ્વી વિદ્યાર્થી બનાવો નબળો વિદ્યાર્થીને આટલો કેવાનું ભણવા મંડવાનું પૂજા નથી કરવાની અગરબત્તી નથી કરવાની દીવા નથી કરવાના બધાનું તમે જે જે ભણવા બેઠા છે આ ફોટો લગાડવાનો છે અને હું કેવાનું છે મને શક્તિશાળી વિદ્યાર્થી બનાવો હું કેવાનું શક્તિશાળી એ છોકરાએ એટલું કર્યું એ છોકરાને 10મા ધોરણમાં 60 ટકા કરતા વધારે આવ્યા 12મામાં કેન્દ્રમાં નંબર આવ્યો અને તેરી ભાઈ બહુ મોટા બિઝનેસમેન છે સમજણ સત્ય ઘટના હું તમને કહું છું આ હું એટલા માટે તમને કહું છું કારણ કે આપણે નબળા માણસ વાત કરીએ ને તો આપણે કેવા બનીએ નબળા માણસ નબળા બનીએ પણ આપણે શક્તિશાળી માણસ વાત કરીએ ને ભલે ખોટા હારે વાત કરી પણ હારા માણસ હારે વાત કરવી શક્તિશાળી માણસ વાત કરીએ તો આપણે કેવા બનીએ શક્તિશાળી બરાબર એટલે સ્વામીજી આ દરરોજ વાત કરવાની દીવા નથી કરવાના અગરબત્તી નથી કરવાની અત્યારે આપણે એનો સમય નથી પણ દરરોજ સ્વામીજી નું કરો કે મને શક્તિશાળી વિદ્યાર્થી બનાવો સમજાણો એટલે તમને બધાને અહીંથી ફોટો મળે છે બરાબર અને પુસ્તક પણ મળે છે શક્તિદાયી વિચાર બરાબર શક્તિદાયી વિચાર નામનું પુસ્તક છે એ તમને બધાને મળે છે બરાબર એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં તમારી શાળામાં બરાબર તમારા ભાવનગરે આવું નથી પડ્યું વિવેકાનંદ કેન્દ્ર તમને અહીંયા તમારી શાળામાં જ પુસ્તક મળે છે આટલી રાખજો આ પુસ્તક હું કામ આપીએ છીએ તો આની પાછળ એક વાર્તા છે ફોટો તમને ઉકાળ આપી છે તો ખબર પડી ને એની વાર્તા તમને સાંભળી ને આ પુસ્તક તમને ઉકાળ આપી છે એની પણ તમને વાર્તા કહો તો એક છોકરો હતો એ 7મા 8મા ધોરણમાં ભણતો હતો ભયંકર ગરીબી એના ઘરે ખાવાને વાંધા એમાં એના પપ્પા ગુજરી ગયા તો ઘરે જમવા માટે તો કાંઈક કરવું પડે ને એટલા માટે 8મા ધોરણમાં ભણતો હતો એને ભણવાનું છોડી દીધું ટ્રકમાં ક્લીનર બની ગયો હું બની ગયો ટ્રક જે સાફ કરે ને એને ક્લીનર કહેવાય ટ્રકમાં ક્લીનર બની ગયો કેટલા બધા વર્ષો પછી એના હાથમાં એક છાપાનો ટુકડો આવ્યો છાપાના ટુકડામાં એક ફોટો હતો કોનો ફોટો હતો સ્વામી વિવેકાનંદનો એને ખબર નથી આ કોનો ફોટો છે એને એમ કે આ કોઈ મહાન વ્યક્તિનો ફોટો છે એ ફોટો લઈને બુકસ્ટોરમાં જો બુકસ્ટોરમાં આપણે જઈએ ને પેન પેન્સિલ ચેકઅપ લેવા બુકસ્ટોરમાં જઈને પૂછ્યો કોનો ફોટો છે એ ભાઈ હું કીધું કે આ તો સ્વામી વિવેકાનંદનો ફોટો છે કોનો ફોટો છે સ્વામી વિવેકાનંદનો એ છોકરાએ પૂછ્યું કાનો એક પુસ્તક છે તમારી પાસે તો એ ભાઈ કીધું આ પુસ્તક છે આવું એક પુસ્તક પણ તેલુગુ ભાષામાં કઈ ભાષામાં તેલુગુ આપણે ગુજરાતી ભાષામાં બોલીએ છીએ એમ જેમ સાઉથ ઇન્ડિયામાં તેલુગુ ભાષા બોલાય છે એટલે તેલુગુ ભાષામાં આ પુસ્તક આપ્યું કયું પુસ્તક આપ્યું શક્તિદાયી વિચાર બરાબર આ પુસ્તક આપ્યું જાણો એને ભગવાન તો આ પુસ્તક આપ્યું અને એ પુસ્તક એ છોકરાએ કેટલી વાર વાંચ્યું 6 વાર વાંચ્યું કેટલી વાર 6 વાર આ એક ને એક પુસ્તક એને 6 વાર વાંચ્યું કેટલી વાર 6 વાર એની છોકરાને ઘણી પ્રેરણા મળી એને નક્કી કર્યું કે સ્વામી વિવેકાનંદ જે કહે છે ને એવું જીવન જીવવું છે કેવું જીવન સ્વામી વિવેકાનંદ કહે છે ને એવું જીવન જીવવું છે બરાબર બધાનું ધ્યાન આયા એ ફોટો વેવી જો બરાબર હું બધાનું ધ્યાન આયા તો એ છોકરે નક્કી કર્યું કે સ્વામી વિવેકાનંદ કહે છે ને એવું જીવન જીવવું છે એ છોકરે ફરીથી ભણવાનું ચાલુ કર્યું જે છોકરા ભયંકર ગરીબ હતો બરાબર જેના ઘરે ખાવાને વાંધા હતા આટલી ગરીબી હતી એના પપ્પા ગુજરી ગયા એટલે એના મમ્મીને જમાડવા માટે એ ટ્રકમાં ક્લીનર બની ગયો પછી કટકમ દો વર્ષોથી ટ્રકમાં ક્લીનર કરતા પછી સ્વામીજીનો ફોટો આવ્યો પુસ્તક વાંચ્યું 6 વાર વાંચ્યું પુસ્તક આ પુસ્તક બરાબર તેલુગુ ભાષામાં અને આટલી બધી પ્રેરણા મળી કે હવે મારે ફરીથી ભણવું છે સ્વામી વિવેકાનંદ કે એવું જીવન જીવવું છે એ છોકરે ફરીથી ભણવાનું ચાલુ કર્યું એટલું ભણ્યો કે આપણા દેશની વસ્તી 133 કરોડ છે કેટલી 133 કરોડ તો 133 કરોડ માંથી દર વર્ષે 1.5 કરોડ માણસો પરીક્ષા આપે કેટલા 1.5 કરોડ માણસો પરીક્ષા આપે ને કેટલી નોકરી ખાલી 1000 જ નોકરી કેટલી 1000 જ નોકરી એ ભાઈ પહેલા વર્ષે પાસ થઈ ગયા 1 થી 1000 માં નંબર આવી ગયો પણ નોકરી ન લીધી હુકામ ન લીધી તો વિચાર કરો ભયંકર ગરીબી હતી તો નોકરી ન લીધી હુકામ એ છોકરાએ કીધું કે મારો પહેલો જ નંબર આવો છે જો હું સ્વામી વિવેકાનંદ નો શિષ્ય હોય તો મારો પહેલો જ નંબર આવો છે બીજા વર્ષે પરીક્ષા આપી 1 થી 1000 માં નંબર આવી ગયો પણ નોકરી ન લીધી ત્રીજા વર્ષે પરીક્ષા આપી 1 થી 1000 માં નંબર આવી ગયો પણ નોકરી ન લીધી ચોથા વર્ષે 2016 માં અત્યારે 2019 આવે છે 2016માં ચોથી વાર ભાઈ પરીક્ષા આપે આખા ભારત દેશમાં પહેલો નંબર આવ્યો આખા ભારત દેશમાં 1.5 કરોડ માણસો પરીક્ષા આપે એમાં અને એ ભાઈ નોકરી લીધી અને વિદ્યાર્થીઓને હું કીધું કે જો મારી જો એક વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થી એટલું બધું કરી શકે જે ટ્રકમાં ક્લીનર હતો બરાબર આજે એક ભાઈ ફોન કરે તો 50 ગાડીઓ આવી જાય એને લેવા માટે સમજાણું સમજાય ને એક સમયે એને ખાવાને વાંધા હતા આટલી ગરીબી હતી આજે એક ભાઈ ફોન કરે તો 50 ગાડીઓ આવી જાય લાઈનમાં આટલી બધી શક્તિ આવી ગઈ ક્યાંથી
સ્વામી યોગાનંદ ને વાંચીને એટલે આ પુસ્તક તમને અહીંથી આપવામાં આવે છે તો ફાડી નહીં નાખતા બરાબર હાચવીને રાખજો બરાબર તમને તમારી શાળામાં આ કાર્યક્રમ થયો છે એની માટે તમારો ખૂબ ખૂબ આભાર પ્રિન્સિપલ સાહેબનો આભાર બધે બધા શિક્ષકોનો આભાર અને આ ગામનો આભાર બરાબર આ વડીલનો આભાર આ વડીલ આપણા મહેમાન છે અહીંયા બેઠા છે બરાબર બધાનો આભાર તમારો ખૂબ ખૂબ આભાર તમે શાંતિથી સાંભળો જય હિન્દ જય ભારત બેઠા